હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? હું મહેલ પ્રજાપતિ, સોલ્યુશન ઓફ કેમિસ્ટ્રી ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે લાસ્ટ લેક્ચર ની અંદર પાર્ટ 1 કે જે આપણે હેલો આલ્કેન સંયોજન છે ની બનાવટમાં આપણે આલ્કોહોલ સંયોજનમાંથી હેલો આલ્કેન બનાવવા શીખ્યા. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ બરાબર પાર્ટ 2 ની અંદર આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી અને હેલોજન વિનિમય દ્વારા કેવી રીતે હેલો આલ્કેન બને એની અહીં આપણે સમજ મેળવીશું. ઓકે, તો આજનો આપણો ટોપિક છે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી, અને એમાં પણ બે છે મિત્રો, બરાબર છે? હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી હવે એ કેવી રીતે થાય છે આપણે સમજીએ. તો આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજનેશન દ્વારા, બરાબર. અને ત્યારબાદ બીજો પણ છે આલ્કીન સંયોજનમાંથી, આ આપણે આલ્કેન સંયોજનમાંથી મેળવીશું, અને ત્યાર પછી આલ્કીન સંયોજનમાંથી કેવી રીતે બને છે એ શીખીએ. ચલો હવે મુક્ત મૂલક હેલો, મુક્ત મૂલક કોને કહેવાય મિત્રો? કે આ ક્લોરીન છે, ક્લોરીન ક્લોરીન વચ્ચેનો બંધ છે, અને જ્યારે આનું સમવિભાજન થાય ત્યારે બંને ઇલેક્ટ્રોન અહીંયાથી લઈ જાય, એટલે કે આ રીતે એક ઇલેક્ટ્રોન ધરાવતો પરમાણુ છે ક્લોરીન, આને આપણે કહીએ છીએ મુક્ત મૂલક. ઓકે, હવે જ્યારે અહીંયા આલ્કેન નું મુક્ત મૂલક હેલોજિનેશન કરવામાં આવે ત્યારે મિત્રો અહીંયા આપણને પોલી હેલો આલ્કેન ના વ્યુત્પન્નનો શું મળે છે? મિશ્રણ મળે છે, મોનો અથવા તો પોલી હેલો આલ્કેન, બરાબર છે? એનું આપણને શું મળે છે? અહીંયા મિશ્રણ મળે છે. કેવી રીતે? તો એને આપણે અહીંયા જોઈએ. CH4 છે, આની પ્રક્રિયા તમે કરો Cl2 સાથે, બરાબર છે? કોની હાજરીમાં? સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર છે? સૂર્યપ્રકાશની હાજરીમાં, અથવા ત્યાં લખી શકો UV, અલ્ટ્રાવાયોલેટ, બરાબર છે? તો શું થાય અહીંયા હાઇડ્રોજન નું વિસ્થાપન, અહીંયા આપણો જે મુક્ત મૂલક બનશે HCl સાથે જોડાશે, એટલે અહીંયા છૂટું શું પડશે? HCl, અને આપણને એક ટ્રિપલ શું આપશે? CH3Cl આપશે. આ પ્રમાણે જેને આપણે શું કહીએ છીએ? ક્લોરોમિથેન. શું કહીએ છીએ? ક્લોરોમિથેન. હજુ પણ પ્રક્રિયા તમે કરો Cl2 સાથે, બરાબર છે? તો શું થશે? હજુ એક હાઇડ્રોજન વિસ્થાપન થશે, એટલે કે હજુ અહીંયા શું જોડવું પડશે? HCl, એક ક્લોરીન અહીંયા દાખલ થશે. તો અહીંયા આપણને મળશે CH2Cl2, અને આપણે કહીએ છીએ ડાયક્લોરોમિથેન. એ જ પ્રમાણે હજુ પણ અહીંયા Cl2 સાથે પ્રક્રિયા કરો, તો અહીંયા આપણને શું મળશે? અહીંયા મુક્ત મૂલક, અહીંયા Cl છે, અહીંયા સાથે જોડાશે, HCl છૂટો પડશે, તો અહીંયા આપણને મળશે CHCl3, જેને આપણે કહીએ છીએ ટ્રાયક્લોરોમિથેન, જેનું આપણે બીજું નામ કહીએ છીએ ક્લોરોફોર્મ. અને હજુ પણ તમે અહીંયા વિસ્થાપન કરીશો, બરાબર, તો લાસ્ટમાં આપણને CCl4, એટલે કે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ આપણને મળશે, અથવા બીજું આપણે એને કહીએ તો ટેટ્રા ક્લોરોમિથેન અહીંયા આપણને મળશે. ઓકે, તો આપણે આલ્કેન જે સંયોજન છે એનું શું કર્યું છે? અહીંયા હેલોજિનેશન કર્યું છે મુક્ત મૂલક બને. તો એમાંથી આપણે કીધે પ્રમાણે મોનો અથવા તો આપણે કીધું પોલી હેલો આલ્કેન ના શું મળશે? વ્યુત્પન્નનું મિશ્રણ મળશે. જો કેટલા બધા અહીંયા મળે છે આપણે, ચાર છે, બરાબર છે? આ આપણને મળશે હાઇડ્રોજન નું વિસ્થાપન થશે, ક્લોરીન જે આવશે મુક્ત મૂલક જે છે આપણે, બરાબર છે? ઓકે, ત્યારબાદ અન્ય પણ ઉદાહરણ છે એમ પણ આપણે જોઈએ. ધારો કે આ રીતે છે CH3CH2CH2CH3, અને આપણે કહીએ છીએ નોર્મલ બ્યુટેન, આનું આપણે મુક્ત મૂલક અહીંયા શું કરીશું? હેલોજિનેશન કરીશું. તો અહીંયા પણ બે CH જોડાશે. ઓકે, તો અહીંયા આપણને બે નિપજ મળે, એક CH3CH2CH2CH2Cl, બરાબર છે? એટલે આપણે આને શું કહીએ છીએ? વન ક્લોરોબ્યુટેન, બરાબર છે? અને બીજી નિપજ આ પ્રમાણે મળે CH3CH2CHCl, અહીંયા શું મળશે? CH3 2 ક્લોરોબ્યુટેન, અહીંયા મિશ્રણ મળે અહીંયા, બરાબર. અને આ મિશ્રણને અલગ પાડવું મુશ્કેલ છે, પણ એક નિપજ વધુ પ્રમાણમાં હોય અને એક કેવી હોય? ઓછી પ્રમાણમાં હોય, બરાબર છે? અહીંયા વધુ પ્રમાણમાં કઈ નિપજ હશે? 2 ક્લોરોબ્યુટેન, એટલે 55% અથવા 45% એ પ્રમાણે, અને આ ઓછી માત્રામાં આપણને મળે. એ કેવી રીતે? તો આ જે આલ્કેન છે ને અહીંયા મુક્ત મૂલક બનાવશે, પ્રાથમિક છે ને અહીંયા દ્વિતીયક બનાવશે, દ્વિતીયકની સ્થાયીતા કેવી હોય? મુક્ત મૂલકની વધારે હોય, બરાબર છે? ઓકે, અને બીજું કે હાઇડ્રોજનનો વિસ્થાપનનો જે ક્રમ છે અહીંયા આલ્કેનમાં, અહીંયા આલ્કેનમાં હાઇડ્રોજનના વિસ્થાપનનો ક્રમ છે
એ આ પ્રમાણે છે, આલ્કેનમાંના હાઇડ્રોજન જે પરમાણુ છે એનો વિસ્થાપનનો ક્રમ. તો કયો સૌથી સારામાં સારો? તૃતીય કાલકે, ત્યાર પછી દ્વિતીય કાલકે, ત્યાર પછી પ્રાથમિક કાલકે, અને ત્યારબાદ લાસ્ટમાં કોણ આવશે? મિથેન. અને આપણી પાસે જે હેલોજન છે એની સક્રિયતાનો જે ક્રમ છે બરાબર છે એ F2 Cl2 Br2 અને શું છે I2. કયા કયા છે હેલોજનની જે સક્રિયતા છે એનો ક્રમ? કયો છે? ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન છે વિદ્યાર્થીઓ. ઓકે, તો ચલો અહીં આપો આલ્કેન સંયોજનમાંથી મુક્ત મૂલક હેલોજનેશન દ્વારા કેવી રીતે નિપજ મળે છે આપણે અહીંયા જોયું. ચલો હવે આપણે જોઈશું આલ્કીન સંયોજનમાંથી કેવી રીતે મળે છે. હવે આપણો જે મુદ્દો છે આની અંદર જ આપણો હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી છે બરાબર છે, એ છે આલ્કીન સંયોજનમાંથી હેલો આલ્કીનની બનાવટ. કયા? આલ્કીન સંયોજનમાંથી હેલો આલ્કીનની બનાવટ કેવી રીતે? તો આપણો હાઇડ્રોકાર્બન તો છે જ આપણો આલ્કીન બરાબર છે, પહેલા આલ્કીનમાંથી કયું મુક્ત મૂલક હેલોજનેશન, હવે જોઈશું આલ્કીન સંયોજનમાંથી. ઓકે, તો એને આપણે અહીંયા સમજીએ કેવી રીતે થાય. તો અહીંયા માની લો કે અહીંયા CH2 છે, એટલે મીન્સ આલ્કીન છે. હવે આની પ્રક્રિયા આપણે હેલો એસિડ સાથે કરવાની છે, એટલે કયા છે આપણી પાસે? HF હોઈ શકે, HCl, HBr અને HI. ઓકે, પણ સૌથી વધુ જો કહેવા જઈએ અહીંયાથી આપણે સક્રિયતાનો ક્રમ તમને કહીએ તો સૌથી સારામાં સારી અહીંયા આલ્કીન સાથેની જે પ્રક્રિયા છે એ કોણ આપશે? HI આપશે. એટલે કે જનરલી આ ત્રણ વધુ આપે, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને હાઇડ્રોજન આયોડાઇડ, એની સક્રિયતાનો ક્રમ છે. ઓકે, તો હવે અહીંયા આપણે માનીને કોઈ પણ અહીંયા લઈ લીધો, ચલો અહીંયા લીધો HCl. ઓકે, તો અહીંયા આપણે નિપજ શું મળશે? આ આપણા માટે શું છે? ઇથીન છે, આલ્કીન છે. તો એક હાઇડ્રોજન અહીંયા જોડાશે, એક Cl અહીંયા જોડાશે, દ્વિ અહીંયા દ્વિબંધ માનો એક અહીંયા બંધ તૂટી જશે, તો અહીંયા આપણને શું મળશે? CH3 CH2 Cl, જેને આપણે શું કહીએ છીએ? ક્લોરો ઇથેન. તો નિપજ મળી ગઈ અહીંયા આલ્કીન માંથી શું બની ગયું? હેલો આલ્કેન બની ગયું મિત્રો. ઓકે, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ ક્યાં છે? જ્યારે અસંમિત આલ્કીન હોય ત્યારે. આ કેવું છે? સંમિત આલ્કીન છે આપણા માટે. ઓકે, એટલે કે દ્વિબંધ બંને બાજુમાં બંને સમાન સંયોજન આપણે સંમિત આલ્કીન કહીએ છીએ. હવે જો આ રીતે CH3 CH ડબલ બોન્ડ CH3 અને આપણે શું કહીએ છીએ? અસંમિત આલ્કીન કહીએ છીએ, કે આલ્કીન દ્વિબંધ બાજુમાં બંને સમૂહ સમાન નથી. આ આપણા માટે શું છે? પ્રોપીન છે. શું છે? પ્રોપીન. હવે જ્યારે આની પ્રક્રિયા આપણે HCl સાથે કરીશું, હાઇડ્રોજન હેલાઇડ સાથે, આ પહેલી જે પ્રક્રિયા છે આલ્કોહોલ, આપણે એમાં શું મેળવી છે? હાઇડ્રોજન અને હેલાઇડ. એટલે કે આને આપણે એમ કહી શકીએ કે હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ, એવું અહીંયા આપણું ટોપિકનું હેડિંગ છે. શું છે? હાઇડ્રોજન હેલાઇડ નું મેળવીએ, શું મેળવીએ છીએ? હાઇડ્રોજન અને હેલાઇડ. ઓકે, તો અહીંયા કઈ નિપજ મળશે? તો અસંમિત આલ્કીનની જ્યારે આપણે હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે માર્કોનીકો નિયમ મુજબ આપણને નિપજ મળે. બરાબર છે? કેવી રીતે? કયા નિયમ પ્રમાણે મળશે? માર્કોનીકો. હવે આ નિયમ શું છે? ધોરણ 11 ની અંદર આવેલો છે. બરાબર છે? અસંમિત આલ્કીનમાં જે આલ્કીન દ્વિબંધમાંના જે કાર્બન પાસે ઓછા હાઇડ્રોજન પરમાણુ હોય બરાબર, ત્યાં આપણો ઋણ ભાગ ત્યાં જોડાય. એટલે અહીંયા કયો છે? HCl માં ઋણ ભાગ Cl, મુખ્ય સમૂહ આપણે કહી શકીએ, એ અહીંયા જોડાય. નિપજ અહીંયા શું મળે? CH3 CHCl અને અહીંયા શું મળશે? CH3 2 ક્લોરોપ્રોપેન. અહીંયા આ નિપજ મળશે.
ओके क्या थोड़ा से सीएल आल्केन ग्रुप बनवाना कार्बन पास जा ओछा हाइड्रोजन जेटा जो है તેને આપણે કહીએ છીએ માર્કોની કોની ઓકે બીજી પણ છે આપણે CH3CH2 બરાબર આ પણ આપણા માટે શું છે પ્રોપિલ આની પ્રક્રિયા HBr સાથે કરો કોની હાજરીમાં પેરોક્સાઇડની હાજરીમાં કે બેન્ઝોઇલ પેરોક્સાઇડ પણ હોઈ શકે એસિટાઇલ પેરોક્સાઇડ પણ ત્યાં હોઈ શકે ઓકે તો ધોરણ 11 ની જે શીખીને આવ્યા છે કે જ્યારે HBr સાથે પેરોક્સાઇડની પ્રક્રિયા થાય ત્યારે પેરોક્સાઇડ અસર જોવા મળે જેને આપણે બીજું કહેતા ખરાશ અસર શું કહેતા ખરાશ અસર તો અહીંયા જે નિપજ છે એ કયા નિયમ અનુસાર મળશે પ્રતિ માર્કોનિકો નિયમ અનુસાર અહીંયા આપણે મળશે ક્યારે જ્યારે HBr ની પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા કરવા માત્ર HBr જ મિત્રો યાદ કરજો હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે HCl અને HI ની વાત પછી કરજો ઓકે ત્યારે આપણે અહીંયા આલ્કીન દ્વિબંધ માના જે કાર્બન પાસે વધુ હાઇડ્રોજન હોય ત્યાં આપણો ઋણ ભાગ જોડાય તો અહીંયા ની પછી બનશે CH3 હાઇડ્રોજન અહીંયા જોડાશે અહીંયા CH2 અને અહીંયા શું આવશે Br 1 બ્રોમો પ્રોપેન અહીંયા આપણે જોવા મળશે તો અહીંયા કયો નિયમ ફોલો થયો માર્કોનિકો અને અહીંયા પ્રતિમાર્કોનિકો બરાબર છે પેરોક્સાઇડ અસર ખરાશ અસર જે આપણે કહીએ છીએ એના કારણે અહીંયા જ્યાં વધુ આલ્કીન દ્વિબંધમાં જ્યાં કાર્બન પાસે વધુ હાઇડ્રોજન હોય ત્યાં આપણો ઋણ ભાગ જોડાય કયો Br ઓકે તો આ થયું આલ્કીન સંયોજનમાં આપણે શું મેળવ્યું હાઇડ્રોજન હેલાઇડ ઉમેર્યો અને એના દ્વારા અહીંયા શું થઈ હાલોઆલ્કીનની બનાવટ થઈ ઓકે હવે એનો ક્રમિક સક્રિયતા લખી દીધો છે HCl કરતા HBr અને HI એ સારામાં સારી અહીંયા પ્રક્રિયા આપશે હાઇડ્રોજન હેલે અહીંયા ઉમેરેશું હાઇડ્રોજન અને હેલોજન ઉમેર્યું તો આપણે શું કહી શકીએ હાઇડ્રો હેલોજિનેશન પણ કહી શકીએ શું કહી શકીએ હાઇડ્રો હેલોજિનેશન ઉમેર્યો છે એટલે આને આપણે શું કહીએ હાઇડ્રો હેલોજિનેશન એવું પણ અહીંયા આપણે કહી શકીએ પ્રક્રિયાને ઓકે ચલો હજુ આની પાસે બીજું પણ આપણે ઉમેરીશું શું ઉમેરીશું હેલોજન નું ઉમેરણ કરીશું શું કરીશું હેલોજન નું ઉમેરણ એ પણ આપણે અહીંયા જોઈએ છે ખ્યાલ આવી ગયો મિત્રો એમાં બરાબર કેવી રીતે પ્રક્રિયા થઈ છે હાઇડ્રોજન ઉમેરીશું એટલે સોરી હેલોજન ઉમેરીશું તો આપણે એને શું કહેશું હેલોજિનેશન પ્રક્રિયા કરીશું બરાબર છે તો આલ્કીન સંયોજનમાં જે બીજો ટોપિક છે આપણી પાસે ઓકે એ કયો છે એની અંદર હેલોજન નું ઉમેરણ હેલોજન નું ઉમેરણ ચલો હવે આને આપણે જોઈએ હેલોજન નું ઉમેરણ તો CCl ફોર્મમાં ઓગાળેલા જે Br2 છે બ્રોમિને જ્યારે આપણે આલ્કીન સંયોજનમાં અહીં આપણે ઉમેરણ કરીશું એટલે કે CH2 ડબલ બોન્ડ શું છે CH2 છે ઓકે તો અહીંયા શું મેળવવાનું છે Br2 સેમાસ કોગારેલ છે CCl ફોર્મમાં ત્યારે આ બ્રોમિન જે રંગ છે લાલાશ પડતો કથ્થઈ રંગ ધરાવે છે કયો લાલાશ પડતો કથ્થઈ રંગ અહીંયા ધરાવે છે બરાબર છે અહીંયા પ્રક્રિયા શું થાય છે એ સમજી આ Br છે કઈયા જોડી જશે એ કઈયા જોડાશે ઓકે નિપજ શું મળશે CH2 Br અહીંયા શું મળશે CH2 Br એને આપણે શું કહીએ છીએ 1-2 ડાયબ્રોમો ઇથેન અથવા આપણે એને વિદ્યાર્થી મિત્રો શું કહી શકીએ વિસિનલ ડાયબ્રોમાઇડ હવે વિસિનલ શું છે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા છે આગળના જે આપણા વિડિયો છે પાસ પાસેના કાર્બન પર બે સમાન હાઇડ્રોજન પર હોય શું કહેવાય વિસિનલ ડાયબ્રોમાઇડ હવે શું થયું અહીંયા તો અહીંયા આપણે જે ઇથીન છે એની અંદર CCl ફોર્મમાં આગળનો બ્રોમિન નાખ્યો ઓકે તો અહીંયા જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતું એને સમ રૂપાંતર થયું સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થયું બરાબર છે તો આ આપણા માટે આ પોતે રંગ હતો પણ જ્યારે આ સંયોજન બને છે એ ત્યારે કેવું થઈ જાય છે રંગ વિહીન થઈ જાય છે આ બ્રોમિનનો રંગ છે આ જે લાલાશ પડતો કથ્થઈ રંગ એ સુધી આ દૂર થઈ જાય છે ઓકે એટલે કે પ્રયોગશાળાની અંદર દ્વિબંધની જે કસોટી છે એ કરવી હોય બરાબર તો એ એના માટે આ પ્રક્રિયા ઉપયોગી છે CCl ફોર્મમાં અગર Br2
અને જ્યારે દ્વિબંધ સાથે આપણે નાખીશું ત્યારે રંગ શું થશે દૂર થશે જે એ દ્વિબંધ આગળ છે એની શું આપે છે ખાતરી આપે છે ઓકે તો એક આ નાનો ટોપિક છે અહીંયા ફરીથી બોલી જઉં છું અહીંયા સીસીએલપામાં ઓગાળેલા બ્રોમિનને જ્યારે આલ્કીન સંયોજનની અંદર ઉમેરવામાં આવે બરાબર ત્યારે બ્રોમિનનો લાલાશ પડતો કથેને દૂર થાય છે અને અહીંયા આપણને વિકલ્પ શું આપશે વિસિનિલ ડાયબ્રોમાઇડ જે અહીંયા કેવો છે રંગવિહીન છે ઓકે તો અહીંયા આપણે હાઇડ્રોકાર્બન સંયોજનમાંથી જે આપણે બનાવટ છે એ પૂર્ણ થાય છે પહેલી આલ્કેનમાંથી જોઈ જેમાં મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા આપણે જોયું અને બીજો આપણે જોઈએ એની અંદર આલ્કીન આલ્કીનમાં પણ આપણે પહેલા હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ કર્યું અને ત્યારબાદ હેલોજનનું ઉમેરણ કર્યું ઠીક છે મિત્રો તો હવે આપણે જોઈશું હેલોજન વિનિમય દ્વારા હેલો આલ્કીની બનાવ જો તો હેલોજન વિનિમય દ્વારા એની અંદર જે પહેલી પ્રક્રિયા છે આપણા માટે બરાબર છે એ પ્રક્રિયા છે ફ્રેન્કલ સ્ટેન પ્રક્રિયા કઈ છે ફ્રેન્કલ સ્ટેન પ્રક્રિયા એ શું છે આપણે અહીંયા સમજીએ ચલો હવે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડ ની પ્રક્રિયા આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ એટલે કે RX ને લખીએ જ્યાં X શું લઈ શકીએ Cl અથવા તો Br આની પ્રક્રિયા શુષ્ક એસિટોનમાં બરાબર કોની સાથે કરવાની સોડિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે શુષ્ક એસિટોન ઓકે કારણ કે NaOH છે શુષ્ક એસિટોનમાં દ્રાવ્ય છે ઓકે તો શું થશે અહીંયા હેલોજન પરમાણુનું વિસ્થાપન થશે x ની જગ્યાએ i અને i ની જગ્યાએ x એટલે કે અહીંયા આપણને નિપજ શું મળશે વિદ્યાર્થી મિત્રો ri અને પ્લસ ઉપનિપજ તરીકે તમે જાણી શકો છો શું વધ્યું Na અહીંયા શું આવ્યું x તો અહીંયા શું મળશે NaX જે ક્લોરાઇડ અને બ્રોમાઇડ હોઈ શકે તો અહીંયા ફ્રેન્કલ સ્ટેન પ્રક્રિયામાં શું થયું આલ્કાઇલ ક્લોરાઇડ અને બ્રોમાઇડ અથવા આલ્કાઇલ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ ની પ્રક્રિયા શુષ્ક એસિટોનમાં સોડિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે ત્યારે હેલોજનનો વિનિમય થઈ જાય એટલે આપણને નિપજ શું મળે આલ્કાઇલ આયોડાઇડ નિપજ મળે વિદ્યાર્થી મિત્રો શું મળે આલ્કાઇલ આયોડાઇડ નિપજ અહીંયા આપણને મળે ઓકે અને બાજુમાં આપણને શું મળશે NaX જેને આપણે શું કહીએ છીએ સોડિયમ હેલાઇડ અને આને આપણે બીજું શું કહેશું હેલો આલ્કેન એટલે કે ફ્રેન્કલ સ્ટેન દ્વારા આલ્કાઇલ આયોડાઇડ નિપજ આપણને મળે અહીંયા જે NX મળશે કયો મળશે સોડિયમ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ એ શુષ્ક એસિટોનમાં કેવો છે અદ્રાવ્ય છે જે આપણને અવક્ષેપક સ્વરૂપે મળશે પ્રક્રિયાને સંતુલન કરશે અને લસ એટેન્ડિંગના સિદ્ધાંત મુજબ પ્રક્રિયાને પુરોગામી દિશામાં આગળ વધારશે એટલે કે પૂર્ણ તરફ જશે ઓકે તો આ પ્રક્રિયા છે હવે એનું ઉદાહરણ પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ચલો આની જગ્યાએ શું લઈ લો CH3Cl જેને આપણે શું કહીએ છીએ ક્લોરો મિથેન આની પ્રક્રિયા કોની સાથે સોડિયમ આયોડાઇડ સાથે કોની હાજરીમાં શુષ્ક એસિટોનમાં ઓકે શું થશે અહીંયા વિનિમય પ્રક્રિયા થશે હેલોજનનું ત્યાં જો લઈએ છીએ આઈ CH3I અને પ્લસ આપણને અહીંયા શું મળશે NaCl ચાલો આવી ગયો વિદ્યાર્થી મિત્રો આઈ Cl Cl આઈ અને શું થશે મિથાઇલ આયોડાઇડ અથવા આપણે અહીં આપણે શું કહીએ છીએ આયોડો મિથેન નિપજ અહીંયા આપણને મળશે ઓકે ચાલો આવી ગયો Na I જેને આપણે શું કહીશું સોડિયમ આયોડાઇડ ઓકે ચલો આ પ્રક્રિયા છે ફ્રેન્કલ સ્ટેન પ્રક્રિયા જેમાં આપણને આલ્કાઇલ આયોડાઇડ આપણને મળે બીજી પ્રક્રિયા છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે કઈ છે શ્વાસ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો કઈ છે શ્વાસ પ્રક્રિયા કઈ છે શ્વાસ પ્રક્રિયા એટલે કઈ છે ફ્રેન્કલ સ્ટેન ઓકે શ્વાસ રિએક્શન શું છે આપણે એને જોઈએ ઓકે તો શ્વાસ પ્રક્રિયાની અંદર એ પણ એજ આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ એની પ્રક્રિયા ધાતવીય ફ્લોરાઇડ સંયોજન સાથે કરવાની એટલે કે ધાતુના ફ્લોરાઇડ કયા છે તો આપણે અહીંયા જોઈએ તો સિલ્વર ફ્લોરાઇડ મર્ક્યુરી ફ્લોરાઇડ Sg2F2 ત્યારબાદ આપણે અહીંયા લઈ શકીએ કોબાલ્ટ ફ્લોરાઇડ છે અને ત્યાર પછી છે SbF3 ઓકે ક્લોરોફ્લોરોકાર્બન એ પણ અહીંયા તમે લઈ શકો શ્વાસ પ્રક્રિયામાં ઓકે ચલો હવે આની પ્રક્રિયા લખીએ અહીંયા કોમન પ્રક્રિયા લખીએ પછી અન્ય ઉદાહરણ પર લઈએ
आरएक्स छे એની પ્રક્રિયા કોની સાથે કરવાની એજીએફ સાથે શું થશે હેલોજન નું વિનિમય શું મળશે આપણને આરએફ અને પ્લસ શું મળશે એજીએક્સ આ આરએફ એ આપણા માટે શું છે ફ્લોરો આલ્કેન અથવા તો આપણે એને બીજું શું કહીએ છીએ આલ્કાઇલ ફ્લોરાઇલ અહીંયા નિપજ આલ્કાઇલ ફ્લોરાઇલ મળે વિદ્યાર્થી મિત્રો અને ત્યાં ઉપર કઈ નિપજ મળશે આપણને આલ્કાઇલ આયોડાઇડ મળશે ફ્લેંકસ્ટેનમાં અને આ પણ આપણા માટે આરએચ શું છે આલ્કાઇલ ક્લોરાઇડ છે અથવા તો આપણા માટે શું છે બ્રોમાઇડ છે એજીએફ શું છે ધાત્વીય ફ્લોરાઇડ છે તો આપણે આ પ્રક્રિયાને આગળ ભૂલી શકીએ કે આલ્કાઇલ ક્લોરાઇડ અને બ્રોમાઇડની પ્રક્રિયા ધાત્વીય ફ્લોરાઇડ સંયોજન સાથે કરવામાં આવે ત્યારે આપણને આલ્કાઇલ ક્લોરાઇડ આપણને મળશે આ બધા શું છે આપણા માટે ધાત્વીય ફ્લોરાઇડ છે ચલો ઉદાહરણ પણ લઈએ હજુ એને સમજવા માટે બધા બચ્ચા ચાલ સાથે પ્રક્રિયા સમજાવીએ ચલો પહેલે અહીંયા લખીએ CH3F એની પ્રક્રિયા કોની સાથે સોરી CH3Br એની પ્રક્રિયા કોની ચલો ચલો અહીંયા આપણે પહેલા લખીએ CH3Br એની પ્રક્રિયા કોની સાથે લખીશું AgF સાથે શું મળે એ સમજીએ ચલો CH3Br એની પ્રક્રિયા કોની સાથે કરીશું H2F2 સાથે પણ જોઈએ CH3Br આની પ્રક્રિયા કોની સાથે જોઈએ CF2 પણ સાથે જોઈએ અને CH3Br આની પ્રક્રિયા આપણે કોની સાથે જોઈએ SbF3 સાથે પણ આપણે આની પ્રક્રિયા જોઈએ ચાલે ચાલો ઉદાહરણ આપણે જોઈ લઈએ શ્વાસ પ્રક્રિયાના ચલો અહીંયા શું થશે હેલોજન નું વિનિમય કરવાનું છે નિપજ આપણને શું મળશે CH3F અને પ્લસ આપણને શું મળશે AgBr બ્રોમોમિથેન માંથી શું મળ્યું ફ્લોરોમિથેન આમાં નિપજ કઈ મળશે આલ્કાઇલ ફ્લોરાઇડ શ્વાસમાં અને ફ્લેંકર સ્ટેનમાં આલ્કાઇલ આયોડાઇડ જેને આપણે બીજું શું કહેશું આયોડો આલ્કિક ચલો અહીંયા શું થશે F એક અહીંયા જશે તો મળશે શું CH3F બરાબર છે અને ત્યાર પછી આની બાજુમાં કોણ જોડાશે Hg2Br2 આ પ્રમાણે થશે તો પ્રક્રિયાને સંતુલિત કરવી પડે તમારે અહીંયા ફ્લોરિન બે છે તો અહીંયા બે મૂકી દો આ બે મૂકવાથી CH3 બંધીલા થઈ ગયા બે સંતુલિત થઈ ગયું બે CH3 બે CH3 બે F બે F બે Br બે Br ચલો અહીંયા પણ જોઈએ નિપજ શું મળશે CH3F પ્લસ અહીંયા આપણને શું મળશે COBr2 ઓકે તો અહીંયા બે મૂકી દો અને અહીંયા અહીંયા ની ઉપર છે ચલો અહીંયા ઉપર થશે બે CH3 છે ને એને સેમ ઉપર જવું છે ઓકે ચલો અહીંયા આપણને શું મળશે CH3F અને પ્લસ બરાબર છે અને આપણને અહીંયા મળશે SbBr3 તો અહીંયા બેલેન્સ કરવા માટે અહીંયા કેટલા મૂકવા પડશે ત્રણ તો અહીંયા કેટલા મૂકી દો થઈ ગયું સમજણ બધામાં ચલો બધામાં નિપજ જો મિત્રો શું છે CH3F છે ઓકે તો અહીંયા આપણો જે ટોપિક છે નાનો એવો અહીંયા પૂર્ણ થાય છે કયો છે હેલો આલ્કેન સંયોજનની બનાવો પહેલા સમાધિ જોઈએ વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં આપણે એકવાર રિપીટ કરી લઈએ આલ્કોહોલ સંયોજનમાંથી પછી હાઇડ્રોકાર્બનમાંથી એમાં બે આલ્કેન અને આલ્કીન આલ્કીનમાં આપણે હાઇડ્રોજન હેલાઇડ ઉમેર્યો અને હેલોજન અને ત્રીજી હેલોજન નું વિનિમય બાદ ફ્લેંકસ્ટેન અને શ્વાસ પ્રક્રિયા જોઈ ઓકે તો અહીંયા હેલો આલ્કેની પાર્ટ 2 જે આપણો તો અહીંયા પૂર્ણ થાય છે ઓકે ત્યાર પછી એના પ્રોપર્ટીઝ છે અને ગુણધર્મ છે એની ચર્ચા કરીશું જો મિત્રો વિડિયો ગમ્યો હોય એને લાઈક કરો અને શેર કરો અને બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ આઇકોન છે પ્રેસ કરો જેથી કોઈ પણ નવો વિડિયો અહીંયા અપલોડ કરું સૌપ્રથમ તમને મળી જાય ઓકે ચલો મળીએ ત્યારે નેક્સ્ટ